હવે આપ જાણી ગયા ને કે એટીએમ કાર્ડ ઉપર ફ્રી ઇન્સ્યોરન્સ પણ મળે છે, તો તમે પણ આનો ચોક્કસપણે લાભ લેજો. નમસ્કાર દર્શક મિત્રો, ખબરજી.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક વ્યક્તિ પાસે એટીએમ કાર્ડ તો હોય જ છે, કારણ કે એટીએમ કાર્ડથી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પૈસાનું ટ્રાન્ઝેક્શન જે છે તે આપણે કોઈ પણ મુસીબત વગર કરી શકીએ છીએ. પરંતુ આ એટીએમ કાર્ડના બીજા પણ ઉપયોગ છે, શું તમને ખબર છે? તો આજના સમયમાં દરેક વ્યક્તિ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે જ છે. જો આવામાં ડેબિટ કાર્ડ ઉપરના ઉપયોગથી લોકોની રોકડ પર નિર્ભરતા ઘટી છે, પરંતુ ડેબિટ કાર્ડ સાથે ઉપલબ્ધ એક સુવિધા વિશે આપ નથી જાણતા. ડેબિટ કાર્ડ માત્ર એટીએમમાંથી શોપિંગ કે પૈસા ઉપાડવાની સુવિધા જ નથી આપતા, પરંતુ તેના પર ફ્રી ઇન્સ્યોરન્સ પણ ઉપલબ્ધ છે. જોકે આ માહિતી લોકોને નથી ખબર, એટલે લોકો આ જે ઉપયોગ છે તેનાથી વંચિત રહી જાય છે. હવે બેંક જેવું ગ્રાહકને ડેબિટ અથવા એટીએમ કાર્ડ આપે છે, તેની સાથે ગ્રાહકને અકસ્માત વીમો અથવા જીવન વીમો મળે છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ નોન એર ઇન્સ્યોરન્સ ડેબિટ કાર્ડ ધારકને અકાળ મૃત્યુ સામે વીમો આપે છે. હવે આ વીમા કવર અલગ અલગ કાર્ડ ઉપર નિર્ભર કરે છે. માની લો કોઈ પાસે SBI ગોલ્ડ વિઝા કાર્ડ છે, તો તેને 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. હવે આ વીમા કવર ત્યારે શરૂ થાય છે જ્યારે કાર્ડનો ઉપયોગ અકસ્માતની તારીખથી છેલ્લા 90 દિવસમાં એકવાર કાર્ડનો ઉપયોગ કરાયો હોય. એટલે કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય, અથવા તો લોકોની જે માહિતીના અભાવને કારણે બસ થોડાક જ લોકો એવા છે જે વીમાનો દાવો કરી શકે છે. તો તમને નવાઈ લાગશે કે એટીએમ કાર્ડ પર તમને કેવી રીતે વીમો મળે. તો ચાલો હવે એ જાણી લઈએ કે કોણ વીમા સેવા હકદાર બને છે. જો કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા 45 દિવસથી સરકારી અથવા બિન સરકારી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે, તો તેને કાર્ડ સાથે આપવામાં આવતી વીમા સેવા માટે હકદાર છે. જો અલગ બેંકો માટે અલગ અલગ સમયગાળો પણ નક્કી છે, એટલે કે એટીએમ કાર્ડ ઉપર ઉપલબ્ધ વીમાની રકમ તેની શ્રેણી અનુસાર નક્કી કરાય છે. વાત કરીએ કે કયા કાર્ડ ઉપર કેટલો વીમો મળશે, તો ગ્રાહકો ક્લાસિક કાર્ડ ઉપર 1 લાખ રૂપિયા, પ્લેટિનિયમ કાર્ડ પર 2 લાખ, માસ્ટર કાર્ડ પર 50,000, પ્લેટિનિયમ માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ પર 5 લાખ રૂપિયા તમે મેળવી શકો. હવે જે વિઝા કાર્ડ હોય તેની પર આપણે 1.5 લાખ અથવા તો 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ પણ મેળવી શકીએ છીએ. માની લો કે બેંકો દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગ્રાહકોને કાર્ડ વીમા પર 1 થી 2 લાખ રૂપિયાનું કવરેજ મળે છે, જે ખુલ્લા ખાતા પર પણ ઉપલબ્ધ છે. માની લો કે હવે તમને આ બધી માહિતી છે, પરંતુ હવે અહીંયા પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે દાવો કરી શકો, તો એના વિષય ઉપર પણ આપણે વાત કરવાના છીએ. જો ડેબિટ કાર્ડ ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના નોમિની સંબંધિત બેંકમાં જઈ આ વીમાનો દાવો કરી શકે. હવે આ માટે બેંકમાં અરજી કરવાની રહેશે, એટલે કે નોમિનીએ મૃત્યુનું પ્રમાણપત્ર, FIRની નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની મૂળ નકલ, આ બધું જ સબમિટ કરવાનું રહેશે. હવે આપ જાણી ગયા ને કે એટીએમ કાર્ડ ઉપર ફ્રી ઇન્સ્યોરન્સ પણ મળે છે, તો તમે પણ આનો ચોક્કસપણે લાભ લેજો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.